નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ જે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીના જે પેપર છે એમના દરેક દાખલાના કઈ રીતના પ્રશ્નોના જવાબો આવે છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં ધોરણ 9ની અંદર એકમ કસોટી ગણિત વિષયની છે, જે ઓગસ્ટ 2020ની છે. એમના કુલ ગુણ છે 25, સમય છે 45 મિનિટ. અલગ અલગ પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, અને નવા નવા વિડીયો સવા મુકાતા રહેશે બીજા ઘણા બધા માટે, એની નોટિફિકેશન તમને આવી જશે સબસ્ક્રાઈબ કરેલું હશે તો. સાથે બીજા વિડીયોઝ છે પ્લેલિસ્ટની અંદર પણ તમને જોવા મળશે, ઉપર સામાયિક મૂલ્યાંકન કસોટીની પ્લેલિસ્ટ છે એની અંદર પણ બીજા વિડીયોઝ જોવા મળશે, તો એ પણ તમે જોજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, અને અંત સુધી વિડીયો જોજો જેથી કરીને દરેક પ્રશ્નના જવાબ તમને ખ્યાલ આવે. તો જોતા જઈએ અલગ અલગ પ્રશ્નો. વિભાગ એની ચર્ચા કરીએ તો એમાં 5 ગુણ આવે છે, 5 પ્રશ્નો છે. પહેલો છે કિંમત શોધવાની છે, 32 ની 2/5 ઘાત છે તો શું આવે, બરાબર? તો ઓપ્શન પ્રમાણે જવાબમાં 4 આવે. કઈ રીતે આવે? તો કે 2 ની 5 ઘાત એને ગુણ્યા 2 ની 2 છેદમાં 5, તો 5 5 ઘાત ઉડી જાય તો 2 નો વર્ગ વધે, તો 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય, બરાબર. 2 ની 5 ઘાત છે એ 32 છે, અને એની ઉપર પાછી 2 ની 5 ઘાત છે, તો એનો ગુણાકાર કરીએ તો 5 5 ઉડી જાય ઘાતમાં, બરાબર. એટલે 2 નો વર્ગ વધે એટલે 4 જવાબ આવે છે, એટલે બી ઓપ્શન જવાબમાં આવશે 4. પછી બીજું આવે છે સાદુરૂપ આપવાનું, એનો પણ 1 માર્ક છે. √3 + √2 × √3 − √2. તો અહીં a + b a − b પ્રમાણે a² - b² થાય, તો a² એટલે √3 નો વર્ગ માઇનસ b² એટલે √2 નો વર્ગ, બરાબર. વર્ગ મૂળ ઉડી જાય તો 3 વધે અહીંયા અને −2 અહીંયા વધે, 3 માંથી 2 જાય તો 1 વધે, તો જવાબમાં આવશે સી ઓપ્શન 1 જવાબ આવશે, બરાબર. ચલો પછી ત્રીજો પ્રશ્ન છે, જો બહુપદી p(x)માં p(2) એટલે કે p(2) = 0 હોય તો p(x)નો એક અવયવ ખાલી જગ્યા થાય, એનો 1 માર્ક છે. તો p(2) માટે x − 2ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 2 માંથી 2 જાય તો 0 આવે, બરાબર. તો x − 2 જે કિંમત છે એની અંદર p(2) = 0 કિંમત સાચો છે, એટલે એનો એક અવયવ શું થાય? x − 2 થાય, એટલે જવાબ આવશે બી ઓપ્શન x − 2. ચોથું છે, આપેલ બહુપદી 5x³ + 4x² + 7x માં બહુપદીનો ઘાત શું થાય? તો વધારામાં વધારે જે હોય એ ઘાત એનો લેવાનો, તો વધારામાં વધારે કેટલી થાય? તો કે 3 થાય, પછી 2 અને 1 છે, તો એનો ઘાત 3 જવાબમાં આવશે, એટલે સી ઓપ્શન આવશે 3. પછી પાંચમો છે, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો એક યુગ્મ હોય, એનો અંક એક યુગ્મ હોય તેની સંભાવના કેટલી થાય? તો તમે પાસો જોયો હશે તો ટોટલ 6 બાજુઓ હોય, બરાબર. હવે એમાં યુગ્મ સંખ્યા છે એ કેટલી હોય? 1 2 3 4 5 6ની અંદર યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા, તો યુગ્મ સંખ્યા બેકી સંખ્યા હોય 2 4 અને 6 પાસા ઉપર, તો હવે કેટલી સંખ્યા મળી? તો કે પરિણામોની સંખ્યા મળી 3, બરાબર. હવે 3માંથી કોઈ પણ એક વખત આવી શકે, હવે કુલ સંભાવના છે પાસાની 6 સંભાવના થાય, કારણ કે 6 બાજુ છે, બરાબર. અને એમાંથી પરિણામ 3 પડી શકે છે, તો સંભાવના બરાબર 3 ના છેદમાં 6, એના બરાબર છેદ ઉડી જાય 3 2 6, તો 1 ના છેદમાં 2 વધે, તો એની સંભાવના 1 ના છેદમાં 2, એટલે જવાબમાં આવશે એ ઓપ્શન 1 ના છેદમાં 2. ત્યાર પછી વિભાગ બી આવે છે, જેમના 10 ગુણ છે. નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાના છે, દરેકના 2 ગુણ છે. પ્રશ્ન 6ઠો છે, સંખ્યા રેખા પર √3 ને દર્શાવવાનું છે. તો અહીં પહેલાં આકૃતિ દોરી નાખવાની, −3 −2 −1 અને 0, અને −1/2 છે, અને 0 થી 1 એકમ હોય એટલે અહીંયા પણ 1 એકમ થાય, બરાબર. એવો ત્રિકોણ દોરીએ, પછી એનો કાટખૂણો દોરીએ, ત્યાંથી એને લંબ દોરીએ, અને લંબને જોઈન્ટ કરી દઈએ તો કેટલો થશે? √3 થશે, જેને અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ, તો અહીંયા પી અને અહીંયા ક્યુ મળશે. તો આ પી સુધીનું જે છે એ √2 છે, અને ક્યુ સુધીનું જે માપ મળે છે કેટલું મળે છે? √3 મળે છે, બરાબર. તો આ રીતના OB પર એકમ લંબાઈનો લંબ BD દોરીએ, બરાબર. જુઓ આકૃતિ, જેમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે OD બરાબર, એથી OD બરાબર શું થાય? તો કે √2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, આ 2 નો વર્ગ છે એ અહીંયા OD બરાબર લખી શકીએ, તો √2 વત્તા 1 એટલે √3 મળશે તમને, એટલે OD ની કિંમત તમને મળશે √3 મળશે. પરિકરની મદદથી
કેન્દ્ર અને ઓડી જેટલી ત્રિજ્યા લઈ સંખ્યારેખાને ક્યુમાં છેદતું એક ચાપ દોરીએ, તેથી બિંદુ ક્યુ એ રૂટ ત્રણને સંગત છે. આ જ પ્રમાણે એન કોઈ પણ ધન પૂર્ણાંક હોય તો એન માઇનસ વનનું નિરૂપણ કર્યા પછી વર્ગમૂળ એનનું નિરૂપણ સંખ્યારેખા ઉપર કરી શકાય છે. અથવાની આપણે વાત કરીએ તો સાદુરૂપ આપવાનું છે, જેમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ કીધો છે, તો એનો આપણે વર્ગ કરવો હોય તો શું કરી શકીએ, તો કે એ પ્લસ બી આખા કૌંસ ઉપર વર્ગ પ્રમાણે એ સ્ક્વેર પ્લસ 2ab + b² થાય, એટલે કે વર્ગમૂળ 5નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળ 5 × વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ. અહીંયા વર્ગમૂળ ઉડી જશે બે બાજુ, એટલે અહીંયા વધશે 5 વત્તા 2 × વર્ગમૂળ 5 × 2, એટલે 5 × 2 = 10. તો 2 × વર્ગમૂળ 10 વત્તા અહીંયા વર્ગમૂળ ઉડી જાય એટલે 2 × 5 ને 2 થાય 7, 7 વત્તા 2 વર્ગમૂળ 10. પ્રશ્ન 7માં છે, આપેલ સંખ્યાના છેદનું સમયકરણ કરવાનું છે. તો 1ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 છે, તો એને ગુણ્યા વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 કરવાનું. સમયકરણમાં માઇનસ વાળું ઘાત હોય તો પ્લસ વાળું તો ઉપર નીચે ગુણવાના, તો ઉપર આનો ગુણાકાર એક સાથે એટલે પદ એમનામ રહેશે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં a - b a + b પ્રમાણે વર્ગમૂળ 7નો વર્ગ ઓછા વર્ગમૂળ 6નો વર્ગ. વર્ગ વર્ગમૂળ ઉડી જશે એટલે મળશે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં 7 - 6 એટલે 1. તો આના છેદમાં 1 લખીએ કે ન લખીએ ફેર ન પડે, એટલે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 જવાબમાં આવશે. ત્યાર પછી બીજામાં 1ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 છે, એને ગુણ્યા સમયકરણ કરવું હોય તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 વડે ઉપર નીચે ગુણવા પડે, બરાબર. તો ઉપરનું પદ એમને રહેશે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5નો વર્ગ ઓછા વર્ગમૂળ 2નો વર્ગ. વર્ગ વર્ગમૂળ ઉડી જશે, તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2ના છેદમાં 5 ઓછા 2 થાય, 5માંથી 2 જાય તો 3 વધે, તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2ના છેદમાં 3, એવો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન 8માં આવે છે, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો, જેમાં પહેલું છે સમાંતર રેખાઓ. એની વ્યાખ્યા લખી શકીએ કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. પછી બીજું છે વર્તુળની ત્રિજ્યા. તેનો જવાબ લખી શકે કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. પછી આવે છે પ્રશ્ન 9માં, જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 એબી છે, એટલે કે 1/2 એબી છે, એવું આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. તેનો જવાબ લખી શકીએ એબીની વચ્ચે એક મધ્ય બિંદુ સી એવું મળે કે જેથી કરીને એબીના 2 સરખા ભાગ કરે. સી છે એ એકદમ વચ્ચે છે, એટલે એથી સીનું અને સીથી બીનું અંતર કેવું છે, સરખું છે. તો આપણે અહીં આપણે પક્ષમાં આપેલું છે જે એસી બરાબર બીસી. હવે 2 સરખું હોય તો એસીનો 2 વાર આપણે સરવાળો કરીએ, AC વત્તા AC, અને આ બાજુ પણ AC વત્તા BC કરીએ, બંને બાજુ એસી વડે સરવાળો કરીએ. તો અહીંયા એસી તો હતો જ, તો AC વત્તા AC થઈ જાય એટલે 2AC થઈ જશે. અહીંયા સરવાળો કર્યો તો AC વત્તા BC થયું, તો AC વત્તા BC બરાબર શું મળે, તો કે AB આખું મળી જાય, જેમ આપણે કારણમાં દર્શાવી શકીએ. તો AB બરાબર AC વત્તા BC લખી શકીએ. તો અહીં તમને જે મળ્યું છે એ 2AC બરાબર AB મળ્યું છે. તો 2 અહીંયા સામેની બાજુ જાય તો એસી બરાબર શું થઈ જાય, 1/2 AB એમ લખી શકાય, જે સાબિત થાય છે. ત્યાર પછી પ્રશ્ન 10માં છે, ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા એટલે કે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો. તેણે દડાને ક્ષેત્રરેખાઓની બહાર ન મોકલ્યું હોય તેવી સંભાવના મેળવવાની છે. તો પ્રયત્નની કુલ સંખ્યા આપણે લખી શકીએ 30. ક્ષેત્રરેખાની બહાર બોલને મોકલવાની સંખ્યા છે 6. તેથી ક્ષેત્રરેખાની બહાર બોલને ન મોકલવાની સંખ્યા કેટલી થઈ, 30માંથી 6 જાય તો 24 વધે. તેથી કરીને લખી શકીએ કે POP બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. તો ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છે 24 અને છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા છે 30, બરાબર. તો 24ના છેદમાં 30 લખી શકીએ. તો 6 4 24 ને 6 35, 6 6 ઉડી જાય તો 4ના છેદમાં 5 એટલે 0.8 આવે.
ત્યાર પછી વિભાગ સી આવે છે, નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાના છે, જેમના 6 માર્ક છે, દરેકના 3 ગુણ છે. પ્રશ્ન 11માં છે, આપેલ આકૃતિમાં એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એસી એબી બરાબર સીડી થાય, જેમના 3 માર્ક છે. તો અહીં આકૃતિ આપણે આવી રીતના આપી છે, એ બી સી ને ડી. તો અહીં લખી શકીએ કે એસી બરાબર બીડી આપણે આપેલું છે પહેલાં, એટલે એક સમીકરણ કહીએ. એ અને સી વચ્ચેનું બિંદુ બી આપને આપેલું છે, અને એ જ રીતના આપણે લખી શકીએ કે એસી બરાબર એ બી વત્તા બી સી, એ સમીકરણ 2 કહી દઈ. એ જ પ્રમાણે બી અને ડીની વચ્ચે બિંદુ સી આવેલું છે, બી ને ડીની વચ્ચે બિંદુ સી આપેલું છે, એટલે બી ડી બરાબર શું લખાય, તો કે બી સી વત્તા સી ડી લખાય. તો એ સમીકરણ 3 આપી દઈ. તો પરિણામ 1, 2 અને 3, આ ત્રણે ત્રણ પરિણામ પરથી આપણે લખી શકીએ. આ એસીની કિંમત અહીંયા મૂકીને બીડીની કિંમત અહીંયા મૂકીએ પરિણામ 1માં, બરાબર. બી પરિણામ 2, 3ની કિંમત છે પરિણામ 1માં મૂકીએ, તો એસીની કિંમત આપણે લખી એ બી વત્તા બી સી બરાબર બીડીની કિંમત આપણે લખી બી સી વત્તા બી ડી. હવે એ બી વત્તા બી સી એટલે શું થાય, તો કે એ બી વત્તા બી સી બરાબર અહીંયા તમે બે બાજુથી બી સી બી સી કાઢી નાખો તો અહીંયા એ બી વધે ને અહીંયા બી ડી વધે, બરાબર. હવે બી ડી જે છે એટલું જ માપ કોનું છે, તો કે એનું સીડી જેટલાનું માપ થાય છે, બરાબર. તો એમાં જે સાબિત કરવાનું છે એ બી બરાબર કેટલું માપ થાય છે, સીડી જેટલું, તો એ સાબિત કરી શકીએ, બરાબર. બી સી વત્તા અહીંયા સી લખવાનું છે, બી સી વત્તા સી ડી, બરાબર. અહીંયા સી ડી લખીએ તો શું થઈ જાય, બી સી બી સી કેન્સલ થઈ જાય, તો એ બી બરાબર સી ડી સાબિત થઈ જાય, બરાબર. અહીંયા પરિણામ 3ની અંદર શું લખવાનું થશે, અહીંયા બીની જગ્યાએ સી લખી નાખજો, એટલે એ બી બરાબર સી ડી સાબિત થઈ જાય. ત્યાર પછી પ્રશ્ન 12માં છે, બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે. તો થેલી 5 આપેલી છે, એમાં અંકુરિત થયેલા બીજની સંખ્યા આપને આપેલી છે 40, 48, 42, 39 અને 41. તો નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના મેળવવાની છે, જેમાં પહેલું છે થેલીમાંના 40થી વધુ બીજ હોય, 40થી વધારે બીજ હોય એવા 41, 42 અને 48 એવા 3 સંખ્યા મળશે. તો પહેલું થશે થેલીમાંના 40થી વધુ બીજ હોય એવા થેલીની કુલ સંખ્યા તો 5 છે, પણ 50માંથી 40થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીની સંખ્યા થાય 3. એટલે પી ઓફ થેલીમાંના 40થી વધુ બીજ અંકુરિત થયા હોય એના બરાબર 3/5, એટલે 0.6 મળે. પછી બીજું મેળવવાનું છે થેલીમાંના 49 બીજ હોય એવા, તો થેલીમાં ક્યાંય 49 બીજ દેખાય છે, તો કે નથી દેખાતા. તો એમાં લખી શકીએ કે 49 બીજ અંકુરિત થયા હોય તેવી થેલીની સંખ્યા 0, તેથી પી ઓફ થેલીમાંના 49 બીજ અંકુરિત થયા હોય એવા 0/5, તો 0/5 એટલે 0 આવી જાય જવાબમાં. અને ત્રીજું છે થેલીમાંના 35થી વધારે બીજ હોય, તો થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીની સંખ્યા કેટલી, તો કે 5. કારણ કે બધી થેલીઓ છે 35થી વધારે બધી છે, 39, 40, 41, 42, 43 બધી 35થી વધારે છે, બરાબર. એટલે એમાં લખી શકે કે થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીની સંખ્યા 5, તેથી પી ઓફ થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા હોય એટલે 5/5 એટલે 1, બરાબર. છેદ ઉડી છે એટલે 1. તો ત્યાર પછી વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો. પ્રશ્ન 13માં છે, નીચેના પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપવાનો છે. એમાં પહેલું છે અવયવ પાડવાના છે, આપેલી રકમ પ્રમાણે અવયવ પાડવાના છે. તો 27x² + y² + z² - 9xy ને z. તો 27 છે એ 3નો ઘન છે, તો 3x નો આખા કૌંસ ઉપર ઘન લખી શકીએ, વત્તા y² + z² માઇનસ 3 છે તો એને કઈ રીતે લખી શકીએ, 3×3x×y×z એમ લખી શકીએ, બરાબર. તો અહીં જે 3x, y અને z છે એ અહીંયા તમને દેખાય છે, તો આ સૂત્ર થઈ ગયું a³ + b³ + c³ - 3abc પ્રમાણેનું. તો એના ઉપરથી તમને જવાબમાં શું આ મળે, તો કે a² + b² - c² એવું મળતું હતું ને, તો એ જ રીતના અહીંયા મળી જાય, એ બી ને સીની જગ્યાએ 3x + y + z
પછી એ સ્ક્વેરની જગ્યાએ ત્રણ એક્સનો વર્ગ વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર અને માઇનસ એ બી સીની જગ્યાએ માઇનસ થ્રી એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ થ્રી ઝેડ એક્સ બરાબર. ચાલો પછી અહીંયા શું કર્યું છે તો કે નો વર્ગ કરી નાખ્યો છે, આ કૌંસ એમનેમ રાખ્યો, ત્રણ એક્સ વત્તા વાય વત્તા ઝેડ, અહીંયા કૌંસ ખોલી નાખ્યો તો નવ એક્સનો વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય ઓછા વાય ઝેડ માઇનસ ત્રણ ઝેડ એક્સ, તો ત્રણ એક્સ વત્તા વાય વત્તા ઝેડ થાય અને અહીંયા થાય નવ એક્સનો વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ત્રણ ઝેડ એક્સ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે 104 × 96ની, તો 104 એટલે કે 100 વત્તા 4 લખી શકીએ, એને ગુણ્યા 96 એટલે 100 ઓછા 4 લખી શકીએ, બેમાં વચ્ચે ગુણાકાર નિશાની એટલે એ વત્તા બી ઓ એ ઓછા બી પ્રમાણે એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર થઈ જાય, તો 100 નો વર્ગ ઓછા 4 નો વર્ગ લખી શકીએ. ચાલો 100 નો વર્ગ થાય 10,000 માઇનસ 4 નો વર્ગ થાય 16, 10,000માંથી 16 જાય તો 9,984 જવાબ આવે, બીજાના જવાબમાં આવશે 9,984. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે અલગ અલગ દાખલાના જવાબો કઈ રીતના આવે છે. આવા ઘણા બધા બીજા વિડીયોઝ છે એ પણ મુકાતા રહેશે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, અને ન જોયેલા હોય એ ઉપર પ્લેલિસ્ટ છે સામયિક મૂલ્યાંકન કસોટીનું, એમાં પણ તમને જોવા મળશે આવા વિડીયોઝ, તો કે તમારું જ્ઞાન પણ વધતું રહેશે. માટે વિડીયો ગમે હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ, કાળજી રાખજો, ટેક કેર.